નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ. હોબિટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. મિત્રો, ચ્યવનપ્રાશના ચમત્કારિક ગુણો વિશે કોણ નથી જાણતું? આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારક ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી એજિંગ અને ઇન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન થાય છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટી એજિંગ તત્વ હોય છે, જે સંપૂર્ણપણે હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે, જેને એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ માનવામાં આવે છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળું ટોનિક છે ચ્યવનપ્રાશ. તમને સદાય યુવાન રાખવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશ ઇન્ફર્ટિલિટી, એજિંગ અને ઇન્ફેક્શન સામે રક્ષણ કરે છે. ચહેરા પરની કરચલીઓ, ફાઇન લાઇન્સ અને સફેદ વાળ, આ બધી વસ્તુઓ ગળપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે વ્યક્તિને હંમેશા યુવાન રાખવામાં અને ગળપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદન છે, જે તમારી યુવાની ટકાવી રાખે છે. દરરોજ એક કે બે ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. ચ્યવનપ્રાશમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનાથી વજન વધવાનો ખતરો નથી રહેતો. તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, તેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી. ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે, જેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ચ્યવનપ્રાશની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાં અકાળ વૃદ્ધત્વને રોકવા માટે કરવામાં આવતી હતી. ચ્યવનપ્રાશ મુખ્યત્વે એક એન્ટી એજિંગ સપ્લિમેન્ટ છે, જે કોષોની વધતી ઉંમરને રોકે છે, શરીરના ટિશ્યુના સ્વાસ્થ્યને સુધારે છે, ચામડીને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે, પાચનની પ્રક્રિયાને સુધારે છે અને શરીરના દરેક કોષોને વધુ ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ કરે છે. માનસિક ઉંમરને પણ રોકે છે, એટલે કે યાદશક્તિ, એકાગ્રતા અને અલર્ટનેસ વધારે છે. સેક્યુઅલ સ્ટેમિના પણ વધારે છે. શરીરની ઉપર દેખાતી ઉંમર જ નહીં, શરીરના અંદરના ભાગોની ઉંમરને પણ રોકી શકવાની ક્ષમતા એ ધરાવે છે. લોહીની નળીઓ, જે ઉંમરને કારણે નબળી પડી ગઈ હોય, તે નળીઓનું સ્વાસ્થ્ય પણ એનાથી સુધરે છે. આમ જુઓ તો ફિઝિકલ, મેન્ટલ અને સેક્યુઅલ એમ ત્રણેય પ્રકારના વૃદ્ધત્વને રોકવામાં ચ્યવનપ્રાશ ઉપયોગી છે. જો તમને દમ કે શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોય, તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. જો તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય, તો રોજ ચ્યવનપ્રાશનું સેવન તમારી આ સમસ્યાને દૂર કરશે. જો તમને ચ્યવનપ્રાશનું સેવન કરવાની આદત હશે, તો તમને ક્યારેય પેટમાં ગેસ થવાની સમસ્યાઓ સતાવશે નહીં. નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડ પ્રેશરને હંમેશા નિયંત્રણમાં રાખે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે. નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લીવર અને આંતરડામાં રહેલા વિષાક્ત પદાર્થોને દૂર થાય છે. જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ, તો ચ્યવનપ્રાશ તમારા માટે બેસ્ટ વસ્તુ છે. જો તમને ઝડપી રાહત નહીં મળે, તેમ છતાં થોડા દિવસોમાં તમે પોતે ફેર અનુભવશો. જાણકારોના મત મુજબ બાળકોને ચ્યવનપ્રાશ ખવડાવવાનો ખાસ અર્થ સરતો નથી. તેમની ઇમ્યુનિટી વધારવા માટે બીજી ઘણી રીતો છે, છતાં બાળકોને એ નુકસાન તો નથી કરતું અને ફાયદા માટે તેમને એ ખવડાવવું જ હોય તો 5 વર્ષથી મોટા બાળકોને ખવડાવી શકાય. એ પણ અડધી ચમચી ઘણું થઈ પડે. જાહેરાતોમાં જે ઇમ્યુનિટી વધારવા માટે બાળકોને ચ્યવનપ્રાશ ખાવાની વાત કરવામાં આવે છે, તેમાં એક માર્કેટિંગ ગેમિક વધુ છે. આદર્શ રીતે 40 વર્ષની ઉંમર પછીના સ્ત્રી અને પુરુષે નિયમિત રૂપે ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. ઋતુ પ્રમાણે જોઈએ તો શિયાળામાં ચ્યવનપ્રાશ બધા જ લોકો લઈ શકે છે, છતાં એની માત્રા અને જરૂરિયાત બંને એક વખત વૈદ્યની સલાહ મુજબ નક્કી કરવી વધુ સારી રહેશે. સવારે ઉઠ્યા પછી ચ્યવનપ્રાશ ખાઈને 1.5 કલાક પછી 1 ગ્લાસ ગરમ દૂધ લઈ શકાય છે. ઘણા લોકો એની સાથે જ દૂધ લેતા હોય છે. શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સૌ ઠંડીથી બચવા માટે અથવા રક્ષણ મેળવવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે, જ્યારે શરીરને અંદરથી ગરમ રાખવા માટે અવનવા સૂપ અને
વસાણાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુ આવતાની સાથે જ ઘરમાં દરેક વ્યક્તિ એવું કહેવા લાગે છે કે દરેક વ્યક્તિએ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. નાનપણથી જ બાળકો અને તેમના માતા પિતા અને દાદા દાદી પાસેથી આ વાતો સાંભળવા આવ્યા છીએ. ખરેખર ચ્યવનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ હોય છે જે આપણા શરીરને ગરમ કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જેથી તે શરીરને વાયરલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. પરંતુ શું તમે ચ્યવનપ્રાશ ખાવાની સાચી રીત જાણો છો? શું તમે જાણો છો કે એને ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ? જો નથી જાણતા તો આજે જાણી લો. ચ્યવનપ્રાશ કેટલું અને ક્યારે ખાવું જોઈએ? ચ્યવનપ્રાશને થોડી માત્રામાં ખાવું જોઈએ. જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો તો તમને પેટ ફૂલવું, લૂઝ મોશન વગેરે થઈ શકે છે. એક પુખ્ત વ્યક્તિ દરરોજ સવાર સાંજ એક ચમચી ચ્યવનપ્રાશ હૂંફાળા પાણી અને દૂધ સાથે લઈ શકે છે. જો તમે બાળકોને ચ્યવનપ્રાશ આપતા હો તો તેમને સવાર સાંજ અડધી અડધી ચમચી ચ્યવનપ્રાશ ખવડાવી શકો છો. જો પરિવારમાં અસ્થમા કે શ્વાસના દર્દી હોય તો તેમણે ચ્યવનપ્રાશ દૂધ કે દહીં સાથે ખાવું ન જોઈએ. જેમને બ્લડ શુગરની સમસ્યા હોય તેમણે પણ ડૉક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ. જો તમારું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં છે તો તમે દરરોજ 3 ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરી શકો છો. ચ્યવનપ્રાશ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જે ઠંડા હવામાનમાં વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. ચ્યવનપ્રાશના સેવનથી પ્રજનન ક્ષમતા પણ વધે છે, તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ફાયદાકારક છે. આશરે 3000 વર્ષોથી ચ્યવનપ્રાશની હર્બલ ફોર્મ્યુલા લાંબા ગાળાની રોગ પ્રતિકારક શક્તિના નિર્માણ સાથે જોડાયેલી છે. આજના તબીબી રીતે અદ્યતન વિશ્વમાં પણ જ્યારે કોરોના વાયરસ દરેક ઘરે પ્રવેશ્યો ત્યારે આપણી માતાઓ ચ્યવનપ્રાશ તરફ વળ્યા, જેથી આપણું શરીર લડવા માટે તૈયાર રહે. જાણીતું છે કે ચ્યવનપ્રાશ એ આયુર્વેદિક રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. ચ્યવનપ્રાશના ફાયદાઓની એક લાંબી સૂચિ છે, જે તેને વર્ષની દરેક ઋતુમાં દરેક ઉંમર માટે આરોગ્યનું ટોનિક બનાવે છે. તે ઘણી સ્વાસ્થ્ય સ્થિતિઓમાં લક્ષણોને ઘટાડવા માટે અને લાંબા સમય સુધી રોગ પ્રતિકારક શક્તિનું નિર્માણ કરીને આંખો, કિડની, નર્વસ સિસ્ટમ વગેરેમાં ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રક્ષણ કરવામાં ફાયદાકારક છે. પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલા સારી ગુણવત્તાવાળા ચ્યવનપ્રાશને 50+ જડીબુટ્ટીઓ સાથે 100% શુદ્ધ મધ અને શુદ્ધ દેશી ઘી સાથે મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવે છે, જે અત્યંત દર્દીના હાથો દ્વારા મંથન કરવામાં આવે છે. છેલ્લે લવિંગ અને એલચી જેવી સુગંધિત જડીબુટ્ટીઓ ઉમેરવાથી તેનું એક પેસ્ટ જેવું ટોનિક મળે છે, જેને આપણે ચ્યવનપ્રાશ તરીકે જાણીએ છીએ. ઘી ચ્યવનપ્રાશના સરળ સ્વાદને પૂરક બનાવતું હોય છે, પાચનતંત્રને ફાયદો કરે છે. તાજા આમળાના પલ્પની ઉચ્ચ સાંદ્રતા પણ તેમાં છે અને વિટામિનની સીધી સમૃદ્ધિ પણ છે. આમળા કોલેસ્ટ્રોલ ઘટાડવા, આંખોની રોશની સુધારવી અને ઘણું બધું કરવા માટે જાણીતું છે. જ્યારે ચ્યવનપ્રાશના ફાયદાઓની સૂચિ કાયમ માટે ચાલુ રહી શકે છે, તેની પાછળ અનેક વાર્તાઓ પણ લખાયેલી છે. આયુર્વેદની દુનિયામાં સુપ્રસિદ્ધ તે બની પણ છે. આયુર્વેદિક ઔષધિઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ તેનું સેવન કરવા ખૂબ જ સાવધાની રાખવી પડે છે. બધા લોકો તેમના રોજિંદા જીવનમાં મન ફાવે તે રીતે આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન કરી શકતા નથી. ચ્યવનપ્રાશમાં અનેક આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ હોય છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તમને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે. ઘણા ચ્યવનપ્રાશમાં ખાંડનું મિશ્રણ હોય છે, જે સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકતા નથી. આથી ડાયાબિટીસના દર્દીએ સુગર ફ્રી ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ. ચ્યવનપ્રાશ દર્દીના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે અને તેના સેવનથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે અને વધતું હોય છે. જો ડાયાબિટીસના દર્દી તેનું નિયમિત સેવન તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે, જેથી તમને સામાન્ય શરદી અને શરદી જેવી બીમારીઓ થશે નહીં. ઘણા પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચ્યવનપ્રાશ આમળાના ગુણોથી ભરપૂર હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ તો કરે છે અને તેમાં રહેલું કેસર અને ખનિજ તત્વો શરીરમાં દૈનિક કેલ્શિયમની જરૂરિયાતોને પૂરી કરે છે. તેમાંથી તમારા હાડકાં મજબૂત થાય છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારા શરીરની તાકારને વધારવા સાથે જ
તમને દિવસભર એક્ટિવ રાખે છે. ચ્યવનપ્રાશના ઘણા સ્વાસ્થ્ય લાભો વિશે જાણ્યા પછી તમને કદાચ આશ્ચર્ય થશે કે એક ચમચી આયુર્વેદિક પેસ્ટ આટલી બધી સ્વાસ્થ્ય સ્થિતિઓ માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે. આ વન મેન આર્મી ટોનિક પાછળનું રહસ્ય એ છે કે તે માનવજાત માટે જાણીતી કેટલીક સૌથી શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ભરપૂર છે, જે શરીરને અલગ અલગ રીતે લાભ આપે છે. દર્શક મિત્રો, ઓર્બિટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમમાં જાણકારી તમને કેવી લાગી તે અમને આપ જણાવી શકો છો. સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર 274 GTPL સિવાય અમારી યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરી શકો છો. ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો. વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓર્બિટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે. જોતા રહો વીઆર લાઈવ. નમસ્કાર.